મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિ વરઘોડો ગામમાં કાઢવા બાબતે પિતરાઈભાઈ પર અસામાજિક તત્વોનો હુમલો થતા પોલીસે 6 લોકોના નામ જોગ સહિત 15 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જાતિગત ભેદભાવની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકના વરઘોડામાં થયેલા ઘર્ષણથી સમગ્ર દેશમાં જિલ્લા સહિત રાજ્યની છબી ખરડાય છે ત્યારે વધુ એક ઘટના બહાર આવતા ચકચાર મચી છે. મોડાસા તાલુકાના બામણવાડ ગામે 16 મેના રોજ અનુસૂચિત જાતિ યુવક ચિરાગ ડાહ્યાભાઈ પરમારનો વરઘોડો ગામમાં વાજતે ગાજતે નીકળ્યો હતો. આ વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને હજમ ન થતા તેને અંગત અદાવત રાખી આર્મીમાં ફરજ બજાવતા 3 જવાનોએ અન્ય શખ્સો સાથે વરરાજાના પિતરાઈભાઈ રાકેશ વિનોદભાઈ પરમારને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવી ગળદા પાટુ અને લાકડી વડે હુમલો કરતા યુવક જીવ બચાવી ઘરે દોડી આવતા પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે પોલીસે 6 લોકોના નામ જોગ સહિત 15 લોકોના ટોળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સમાજવાદીની અરવલ્લી જિલ્લા સમિતિ અને દલિત શોષણ મુક્તિ મંચ તરફથી ગુજરાતમાં જે દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને તેમાં ભાજપા સરકાર અને ભાજપા સરકારની પોલીસ જે મુખ દર્શક બની રહી છે તેના વિરોધમાં આજે અને તેમજ દલિતોને રક્ષણ આપવા માટે દલિતોને વળતર અપાવવા માટે અને જે જે દલિતોનો જે મૌલિક અધિકાર છે તે ભોગવવા દેતા નથી એવા તત્વો સામે પગલાં લેવા માટે આજે સીપીએમ તરફથી ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણ ગામ ખાતે એટ્રોસિટી તેમજ રાયોટિંગનો ગુનો બનવા પામેલ છે. રૂતુલ પ્રજાપતિ, આઝાદ ન્યૂઝ, અરવલ્લી.